नमस्कार गुजरात, ताजा અને ખૂબ જ ચિંતાજનક સમાચાર. ગુજરાતમાં હવે થયો કોરોના બ્લાસ્ટ અને વિદ્યાર્થીઓ થયા પોઝિટિવ. નવા વાયરસનો ખતરો અને થઈ જાવ સાવધાન. ગુજરાતમાં વધી દવાની માંગ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને પહોંચાડતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે તમામ ગુજરાતીઓ આજથી બે દિવસ થઈ જાવ સાવધાન. રાજ્યના નાગરિકોને બેવડી ઋતુનો માર સહન કરવા તૈયાર થવું પડશે. હવામાન વિભાગે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. આજથી બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. કચ્છ, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવને હવામાન વિભાગની આગાહી છે, જ્યાં 5 ડિગ્રી કરતાં વધુ તાપમાન પારો ઉપર જઈ શકે છે. તો અન્ય વિસ્તારમાં 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે. હવે નવા વાયરસનો ખતરો વધતા ગુજરાતમાં વધી દવાની માંગ. ગુજરાતમાં છેલ્લા 20-25 દિવસમાં એન્ટીબાયોટિક, એન્ટી એલર્જીક દવાઓ તથા કફ સિરપની માંગમાં વધારો થયો છે. રાજ્યમાં એન્ટીબાયોટિક અને એન્ટી એલર્જીક દવાની માંગમાં 25-30% વધારો નોંધાયો છે. શરદી, ઉધરસ અને તાવ લક્ષણો દેખાતા દવાની માંગમાં વધારો થયો છે. ભારતમાં ઇન્ફ્લુએન્ઝા H3N2ના કારણે 2 લોકોના મોત નોંધાયા છે. દેશ સહિત રાજ્યભરમાં H3N2 ઇન્ફ્લુએન્ઝા વાયરસનો ખતરો વધતા દવાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. હવે ગુજરાતીઓ ખાસ ધ્યાન આપે. ગુજરાતમાં વાયરલ ફીવરના વધતા કેસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને માસ્ક પહેરવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે ફ્લૂ 3 પ્રકારના હોય છે. એક, જે 7 દિવસમાં મટી જતો હોય છે. બીજા પ્રકારના ગળામાં દુખાવો થાય છે, તે બહુ ચિંતાનો વિષય નથી. પરંતુ ત્રીજા વાયરલ જે છે, ફેફસામાં પહોંચે છે. સરકાર આ બધા માટે ચિંતિત છે. બધે દવા પહોંચાડવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આજની તારીખ સુધી 80 કેસ મળ્યા છે. ત્યારબાદ હાલના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના કેસ વધ્યા. ગોંડલમાં 7 વર્ષના બાળકનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ. પશ્ચિમ બંગાળમાં કોલકાતામાં ગેરકાયદેસર રીતે રહેતા 4 બાંગ્લાદેશી નાગરિકોની સોલ્ટલેકમાંથી થઈ ધરપકડ. ગુજરાતમાં અખિલેશ યાદવ બોલ્યા, ભાજપ સત્યનો માર્ગ ભૂલી ગઈ છે, સરકાર બુલડોઝરના માર્ગે છે. હવે ગુજરાતમાં વધ્યો ખતરો અને કોરોના બ્લાસ્ટ. ગુજરાતમાં ફરી કોરોના કેસમાં વધારો થવા લાગ્યો છે. શનિવારે સાંજ સુધીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસ નોંધાયા છે. તેની સામે 21 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. 181 જેટલા એક્ટિવ કેસો થઈ ગયા છે. 24 કલાકમાં 501 લોકોનું રસીકરણ થયું છે. સૌથી વધુ અમદાવાદમાં 32, રાજકોટમાં 6, સુરતમાં 4, ભાવનગરમાં 3 કેસ નોંધાયા છે.